પંદર પોઈન્ટ એક એક્ઝામ્પલ નંબર દસમો આ ચેપ્ટરના તમામ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો અહીંયા જુઓ આપણને આગળનો જે નવમો એક્ઝામ્પલ આપ્યો છે એના જેવો સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે બરાબર ખાસ ધ્યાન રાખવાનું છે આમાં પણ અહીંયા જુઓ પહેલાં આપણે પચાસના સિક્કા ગલ્લાની વાત કરી છે ગલ્લામાં પચાસ પૈસાના સિક્કા કેટલા છે સો એક રૂપિયાના કેટલા સિક્કા છે પચાસ બે રૂપિયાના કેટલા સિક્કા છે વીસ અને પાંચ રૂપિયાના દસ સિક્કા મળીને કુલ સિક્કાઓ છે આપણે ગલ્લાને ઊંધો કરીએ અને એવું જ કહે છે કે અંદર એક જ સિક્કો બહાર પડે છે તો એ બહાર પડેલો સિક્કો પચાસનો હોય તેની સંભાવના શોધવાની પાંચનો સિક્કો ના હોય તેની સંભાવના આપણે શોધવાની છે સૌથી પહેલાં આપણે સિક્કા કેટલા છે એ બધાની ગણતરી કરીને સરવાળો કરી દઈએ તો કુલ સિક્કાનો સરવાળો આપણી પાસે પચાસ પૈસાના સો એક રૂપિયાના પચાસ બે રૂપિયાના વીસ અને પાંચ રૂપિયાના દસ સિક્કા મળીને કુલ સિક્કા આપણી પાસે એકસો એંસી છે અને આ થશે આપણા કુલ પરિણામ હવે આપણે સંભાવના શોધી કે પચાસ પૈસાનો સિક્કો આપણે ગલ્લાને આ બધા ભય કરીને ગલ્લાને ઊંધો કરી દઈએ તો પચાસ પૈસાનો સિક્કો મળે તેની સંભાવના આપણે સૌથી પહેલા શોધવાની છે તો જુઓ અહીંયા આપણે લખ્યું છે ગલ્લામાંથી પડેલ સિક્કો પચાસ પૈસાનો હોય તેની સંભાવના સંભાવનાને આપણે પીથી દર્શાવે છે અને પહેલું પરિણામ છે એટલે પી એ કહી દઈએ આ મિત્રો એ બી તમારે ના હોય તો પણ વાંધો નથી હવે જુઓ સંભાવના કોને પૂછી છે કે પચાસ પૈસાનો સિક્કો હોય તો પચાસ પૈસાના સિક્કા કેટલા છે પડી પાસે સો તો અંશમાં લખવાના પેલા સો શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ એકસો ને તો આ આ ગયું બરાબર દસના છેદમાં અઢાર એટલે દસના અડધા આપણે પાંચ કરી દઈએ અને અઢારના અડધા કરી દઈએ નવ તો પાંચના છેદમાં નવ એ ગલ્લામાંથી પડેલો સિક્કો પચાસનો હોય તેની સંભાવના આપણને મળે છે બીજી સંભાવના ખાસ ધ્યાન રાખવાનું પાંચનો સિક્કો ના હોય એવું આપણને કીધું છે બેટા અંદર જોઈ લેવાનું કે પાંચના સિક્કા કયા કયા સિક્કા પાંચના નથી બરાબર આ સાંભળવાનું આપણે પી બીથી દર્શાવીએ ચલો તો મિત્રો ટોટલ એકસો એંસી સિક્કામાંથી કેટલા સિક્કા પાંચના નથી તો બેટા જુઓ આ દસ સિક્કા પાંચના છે તો આ નહીં ગણવાના આ પાંચના છે તો કે ના તો આ ગણી લેવાના કારણ કે આપણે પાંચના ના હોય એ બધા ગણવાના છે તો ટોટલ આ આને આ ત્રણે ત્રણ સિક્કા પાંચના નથી સો ને એકસો પચાસ એકસો સિત્તેર તો એકસો ને સિત્તેર સિક્કા આપણી પાસે એવા છે જે પાંચના નથી બરાબર અને કુલ સિક્કા આપણી પાસે છે એકસો ને એસી તો ઝીરો ઝીરો ગયું એટલે સત્તરના છેદમાં અઢાર આપણને જવાબ મળે છે કે પાંચનો સિક્કો નથી તેની સંભાવના સત્તરના છેદમાં અઢાર મળે છે આ જવાબ આપણે બીજી રીતે પણ મેળવી શકીએ છીએ કેમ ગણી લેવાનું કે જે સિક્કો પડે છે એ પાંચનો હોય તેની સંભાવના તો મિત્રો પાંચનો હોય એની સંભાવના આપણને કેટલી મળે પાંચના સિક્કા કેટલા છે બેટા દસ છે દસ લખવાના છેદમાં કેટલા છે એકસો ને એસી શૂન્ય શૂન્ય કેન્સલ જવાબ આવશે એકના છેદમાં અઢાર બરાબર તો આ સંભાવના છે ને તે પાંચનો સિક્કો હોય તેની તો આ સંભાવનામાંથી પાંચનો સિક્કો ન હોય તેની સંભાવના પાછો તો એ કેવી રીતે કરવાનું તો શું કરવાનું જે જવાબ છે એકમાંથી બાદ કરી દેવાનો એટલે કે બંનેનો સરવાળો કેટલો થાય એક આપણે શોધવાની છે પૂરક ઘટના એટલે કે જે ના બનતી હોય તેવી તો એક અહીંયા છે પીબી નું સોરી બરાબર અહીંયા આપણે નથી લખવાનું ઈ બરાબર ઓ એક ના છેદ માં 18 આપણને મળ્યા તો આ ડાયરેક્ટલી બસ જશે એટલે માઈનસ થશે અને આપણે અહીંયા ડાયરેક્ટ લઈ લીધું છે એક ના છેદ 18 અહીંયા રહેશે બરાબર તો એક અહીંયા એક સાથે અહીંયા છેદમાં માં કોઈ નથી લેવા 18 એક અહીંયા પણ 18 અને છેદમાં માં 18 વડે ગુણા તો ઉપર પણ 18 વડે ગુણવા પડે જો 18 એક 18 બનેના છેદમાં છેદ માં 18 આવી 18 કોમન લખી દઈએ અહીંયા -1 તો -1 18 માં થી એક જશે એટલે 17 જેદમાં રહેશે અઢાર તો આ આપણો જવાબ છે મિત્રો એકચ્યુલી આ દાખલો પણ નવમાં દાખલા જેવો જ છે એટલે ખાસ તમારે ધ્યાનથી જોઈ લેવું પરીક્ષામાં મિત્રો આમાં ઉતાવળ નહીં કરવાની કારણ કે રોકડા માર્ક લેવાના હોય છે જવા જોઈએ નહીં આ ચેપ્ટરના તમામ વીડિયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે